સૂચના સમજાવી ત્યાં જ તમને આવડી જાય. આજે શબ્દો છે જે આપ્યા છે, આગળ જો હિન્દી છે ને ગુજરાતી છે, તમારે હિન્દી અહીંયા લખવાનું, ગુજરાતી અહીંયા લખવાનું. જો એક ઉદાહરણ આપ્યું છે ગાય તો ગાય, અહીંયા લખો બેલ તો બળદ, ચૂહા તો ઉંદર. આ જે લાઈન આપી છે ને એ લાઈન જોઈ જોઈ તમારે લખવાની છે. પેજ નંબર 30 અને પેજ નંબર 31. તો 30 નંબરના પેજ ની અંદર પશુઓના નામ આપેલા છે તો એ બધા આપણે શીખીએ, અને પેજ નંબર 31 ની અંદર વ્યવસાયકારોના નામ છે જે તમે જોઈ શકો છો કે જે લોકો ધંધો કરે છે એને હિન્દીમાં શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય. તો અહીંયા હું તમને બોર્ડમાં એનું ગુજરાતી લખાવું છું, તમારે પણ હારવાર હિન્દી અને ગુજરાતી બે લખતું જવાનું છે. ગાય આપેલું છે, ગાય એટલે ગાય, બે એટલે બળદ, ચૂહા એટલે ઉંદર, હાથી એટલે હાથી, આ બધા પશુઓના નામ છે. હિરણ એટલે હરણ, તમે બુકમાં જોશો તો પણ તમને ખબર હશે, એટલે જોઈ જોઈ લખવાનું છે, તમે લખી નાખજો. ઘોડા એટલે ઘોડો, શેર એટલે સિંહ, ગધા એટલે ગધેડું, ઊંટ એટલે ઊંટ. કઈ ભૂલ કરવાની નથી, ટપકાની જે માહિતી છે એવી જ રીતના લખવાનું છે. બંદર એટલે બાંદરો, બકરી એટલે બકરી, કૂતરા એટલે કૂતરો, ભેંસ એટલે ભેંસો, પૈસા એટલે પાડો, બાઘ એટલે વાઘ, ખરગોશ એટલે સસરું, ભાલું એટલે રીંછ, ચિત્તા એટલે ચિત્તો. તો ખોડો કરવાનો, ભેડિયા એટલે શિયાળો, ભેડિયા એટલે વરુ, લોમડી એટલે શિયાળો, ભેડ એટલે ઘેટું. તો અહીંયા આપણો પેજ નંબર 30 પૂરું થયું. તમારે આ જે છાપેલું એવું છે એ જ અહીંયા લખી નાખવાનું છે, આ સાઈડ હિન્દી આ સાઈડ ગુજરાતી. હવે પેજ નંબર 31 જુઓ, જો મેં લીટી કરી છે, કિસાન એટલે ખેડૂત. તો આ બધા વ્યવસાયકારો છે કે જે વ્યવસાય કરે છે. સુનાર એટલે સોની, ધોબી એટલે ધોબી. તમને હિન્દી પૂછે તો પણ આવડવું જોઈએ, ગુજરાતી હિન્દી કરતા હોય તો પૂછે તો પણ આવડવું જોઈએ. નાઈ એટલે હજામ, હજામ એટલે શું છે, વાળ કાપે ને એ. હલવાઈ એટલે કંદોઈ, મીઠાઈ બનાવે તે. માલી એટલે માળી, ફૂલછોડ ને ઉછેરે તે. તેલી એટલે ઘાંચી, તેલ કાઢે તે તેલીબિયામાંથી. રાજગીર એટલે કડીઓ, આ યાદ રાખવાનું છે. દરજી એટલે દરજી, સેલું હોય યાદ રહી જાય, જે બીજું થતું હોય એ યાદ ન રહે તો ત્રણ વાર લખી નાખવાનું છે. મોચી એટલે મોચી, પંસારી એટલે ગાંધી. જે ગાંધી એટલે કોણ છે, કરિયાણાની દુકાન હોય ને વેપાર કરે ને તે. લોહાર એટલે લુહારો, કુંભાર એટલે કુંભાર, સૈનિક એટલે સૈનિક, ડાકિયા એટલે ટપાલી, પોલીસ એટલે પોલીસ, પછી ડાક્ટર એટલે ડોક્ટર, સબ્જીવાલા એટલે શાકવાળો, શિક્ષિકા એટલે શિક્ષક, ને શિક્ષિકા એટલે શિક્ષિકા, ને શિક્ષક કીધું હોય તો શિક્ષક લખવાનું. ઠઠેરા એટલે કંસારો, બઢાઈ એટલે સુથાર, જે લાકડા કામ કરે ને એને બઢાઈ કહેવાય. સપેરા એટલે વધારી, અને ઘડી સાજ એટલે ઘડિયાળી છે, ઘડિયાળ રિપેર કરે તે ઘડી સાજ. હવે તમારે જો પેજ નંબર 30 ને 31 પૂરું થયું, આ બધા શબ્દ તમારે હોમવર્કમાં ત્રણ વાર કરવાના છે,
लखवाना छे अने पाका पण करवाना छे। वस्तु